અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલું છે સુપ્રસિદ્ધ ભૂરખિયા હનુમાનજી મંદિર. લાઠી અને દામનગર તરફ જતા માર્ગ પર આવેલા ભૂરખિયા ગામે સાક્ષાત બિરાજે છે ભૂરખિયા હનુમાનજી મહારાજ. આ મંદિર આશરે 400થી વધુ વર્ષ પૌરાણિક છે. આ મંદિરમાં સ્વયંભૂ ભૂરખિયા હનુમાનજીનું પ્રાગટ્ય સ્થાન છે. સમગ્ર ભારતમાં હનુમાનજીના સ્વયંભૂ પ્રાગટ્ય થયેલા સ્થાનકોમાં આ એક સ્થાન છે. આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. રિપોર્ટર આસિફ મકરાણી. તમે કયા ગામથી આવો છો? મારું નામ છે આશિષ મકવાણા. મારું ગામ છે અમરેલીથી. અમરેલીથી હું આવું છું અને અહીંયા ભૂરખિયા જે એવું સ્થાન છે કે જ્યાં વારંવાર આપણે આવવાની પણ મજા આવે છે અને અહીંયા એક આસ્થાનું પ્રતીક છે અને અહીંયા આપણે જે કાંઈ માનતા રાખીએ છીએ એ પણ પૂરી પણ થાય છે અને વારંવાર અમે ફેમિલી સાથે અહીંયા આવીએ પણ છીએ. મારું નામ ગોપાલ ભીનભાઈ ચુડાસમા છે. હું ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટમાં મેનેજર તરીકે છું અને મારી કામગીરી અહીંયા જે યાત્રાળુ આવે છે તેમની તમામ સુવિધાઓ પરિપૂર્ણ કરવાની છે. આપણે યાત્રાળુઓ માટે દૂર દૂરથી જે લોકો આવે છે તેમની માટે બંને ટાઈમ આપણે ભોજનાલય ચાલુ કરી દીધું છે. એમાં સમય પ્રમાણે બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી અને સાંજે 7 થી 8:30 સુધી અને દર્શનનો ટાઈમ સવારના 5 વાગ્યાથી લઈ રાતના 9 વાગ્યા સુધી છે. અને દૂરથી આવતા યાત્રાળુઓ જે હોય જે 250 કિલોમીટર દૂરથી આવતા હોય એ લોકો માટે 24 કલાક રહેવાની વ્યવસ્થા પણ કરે છે. મારું નામ નિમાવત વિશાલ જગદીશભાઈ. હું મંદિરનો પૂજારી છું. આ હનુમાનજીનું મંદિર ઈસવીસન 1642 એટલે કે 434 થી 35 વર્ષ થયા છે હનુમાનજીની મૂર્તિને અને સ્વયંભૂ પ્રગટ છે. જે કોઈ યાત્રિકો અહીંયા માનતા લઈને આવે અને હનુમાનજીને રિક્વેસ્ટ કરે કે મારું આ કામ છે તો હનુમાનજીને રિક્વેસ્ટ કરે ને તે પહેલાં જ હનુમાનજી મારા કામ એનું કરી નાખે છે. એવા શ્રદ્ધા અને વિશ્વાસથી બધા યાત્રિકો અહીંયા આવે છે.